પાયગંબર સાહેબના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ ભુજની સામાજિક સંસ્થાઓ દ્વારા માનસિક વિકલાંગોને ભોજન કરાવાયું ભુજમાં ભુજ નગરપાલિકા એકી અવાજ સંસ્થા લોકશેવા ટ્રસ્ટ માનવજ્યુત સંસ્થા દ્વારા પાયગંબર સાહેબના જન્મદિવસના એક દિવસ અગાઉ ભુજ માનસિક હોસ્પિટલ ખાતેના માનસિક વિકલાંગોને મિષ્ટાન ફરસાણ સહિતનું ભોજન કરાવવામાં આવ્યું હતું સેવા સાર્વજનિક ત્રસ્ટ ને માનવ સેવા સમાજ આ ત્રણેયના સહકારથી આજે આ દરિદ્ર નારાયણની પીડા જાણવા માટે આ સમાજના બધા આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા એ જે નિરાધાર વ્યક્તિઓ છે જેમનું કોઈ નથી પણ હું એમ માનું છું કોઈ નથી તો એનો ભગવાન છે એનો અલ્લાહ છે એ અલ્લાહ આપણા મનમાં આવા વિચાર પેદા કરે કે તમે બધા જાઓ અને આ દુખ્યારાના દુઃખ દૂર કરવા માટે પ્રયાસ કરો એટલે એટલે આજે બધા સમાજના આગેવાનો સંસ્થાના આગેવાનો બધા સાથે મળી ભુજ નગરપાલિકાની અધ્યક્ષા કારોબારીના શ્રી તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ સાથે બેસીને આજે આમનો દર્દ જાણ્યો અને આજના આ પવિત્ર દિવસે કે હઝરત મોહમ્મદ પૈગમ્બર સલ્લાહ અલહી સલમનું આવતીકાલે જન્મદિવસ છે એટલે બારમી રબીલ અવ્વલ છે તો એના મહત્ત્વના દિવસને દરમિયાન આ સંસ્થાએ નક્કી કર્યું કે આજનો જે અવસર છે એ પૈગમ્બર સાહેબની જે સૂચના છે પૈગમ્બર સાહેબની જે વાણી છે કે કોઈ પણ પીડિત વ્યક્તિને તમે ભોજન આપો દુખિયારાના દુઃખ દૂર કરો એ જ સાચી મને શ્રદ્ધાંજલિ કહેવાશે તો એમના માર્ગે ચાલતા આ સમાજના આગેવાનોએ આજે આ દરિદ્ર નારાયણ આ પીડિત વર્ગના લોકોને માનસિક અસ્થિર લોકોને અમે બધા મળ્યા એને મને ભોજન પીરસ્યું અને એમનો આનંદ લીધો અને એમના સારા સ્વાસ્થ્ય માટે અમે અલ્લાહ પાક પાસે અને પૈગ નંબર સાહેબ પાસે અને ઈશ્વર પાસે પ્રાર્થના કરી પહેલાં તો હું સંસ્થા જે પણ સંસ્થા આ કાર્યમાં જોડાણી છે અને જે દાતા પરિવાર છે એમને મારા વતી અને ભુજ નગરપાલિકા વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે ખરેખર આવું આયોજન કરવું આવું ગોઠવું એ સરસ મજાનો વાત છે આજે જે પણ પરિવારજનોએ અને સંસ્થાઓ સાથે સંયુક્તમાં આવા દિવસે પૈગંબર સાહેબના જન્મદિવસની પૂર્વ દિવસે આપણે જે આયોજન કર્યું છે અને જે દુખિયારાના દુઃખ લેવા અને દુઃખ એમના કેવા છે એ જોવા માટેની એક તક એ લોકો ઝડપી છે એમને ખરેખર મારા વતી ખૂબ ખૂબ લાખ લાખ અભિનંદન બીજું કે હું તો ખરેખર બધા વ્યક્તિને કહેતો હું છું કે જ્યારે આપણા જીવનની અંદર અહંકાર અભિમાન જ્યારે આવી જાય ને ત્યારે આપણે ખરેખર આવી જગ્યાએ આવવું જોઈએ આ લોકોનું દુઃખ જોઈ અને એ લોકોનું દુઃખ કેમ દૂર થાય એ આપણે નિહાળવું જોઈએ અને એના પ્રત્યે આપણે ધ્યાન દેવું જોઈએ ફરી ફરી આ સંસ્થા અને સૌ આગેવાનોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા અને ભુજ શહેરની અંદર ઘણી બધી આવી સંસ્થાઓ છે ઘણા બધા એવા પરિવાર છે કે સારા નરસા દિવસે ઘણી બધી જગ્યાએ પોતાનું દાન આપે છે અને પોતાને યથાશક્તિ પ્રમાણે ફંડફાળો આપી અને આવા સારા કાર્ય કરે છે એવા સૌને બિરદાવું છું અને સૌને શુભેચ્છા પાઠવું છું કે દરેકને સારા દિવસોમાં ખરાબ દિવસોમાં સાથે મળી અને મદદરૂપ કરે એવી મારા તરફથી એમને શુભેચ્છા અને વિનંતી માનસિક દિવ્યાંગો દર્દી છે એમને આજે મિષ્ટાન અને ફરસાણ સાથેનું ભોજન જમા આવ્યું સાથે સાથે આજના પવિત્ર દિવસે એમને એક એવી શુભેચ્છા પાઠવવામાં આવી કે એ લોકો જલ્દીથી સાજા થઈ અને પોતાના ઘરે પહોંચે આજના દિવસનો મુખ્ય મહત્વ એ છે કે આજે આપણે બધાએ સાથે લઈને બધી સંસ્થાઓ મળીને બધા આગેવાનો મળીને આવા માનસિક દિવ્યાંગો સુધી પહોંચીને એમણે જ્યારે મિષ્ટાન અને ફરસાણ સાથેનું ભોજન કરાવ્યું છે ત્યારે દરેક સંસ્થાઓની સેવાઓને બિરદાવી એમને અભિનંદન પાઠવું છું સબસે સસ્તા સબસે અચ્છા ઘર સંસાર લાવ્યા છે તદન નવું સ્ટોક નવી આઈટમો ખાસ દિવાળી માટે સ્પેશિયલ આર્ટિફિશિયલ ફ્લાવર્સ લાઇટ સીરીઝ એન્ડ ફેન્સી કેન્ડલ્સ આપને અહીંથી મળી રહેશે તહેવારોની ખરીદી માટીનું એકમાત્ર સ્થળ એટલે ઘર સંસાર ઘર સંસાર વાણિયાવાડ નાકા પાસે ધૂમ મચાવી રહ્યા છે બધું કુછ મਿਲતા હે એક છત કે નીચે ઘર સંસાર બસ સ્ટેન્ડ રોડ નવી શાકભાજી માર્કેટ વાણિયાવાડ નાકા પાસે બૂજ કચ